હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં ઝર બંબાકાર જેવી સ્થિતિ, મોસમનો કુલ 40 ઇંચ વરસાદ નોંધાયો. ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરિયા જેવો માહોલ સર્જાય છે અને લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. જુદી જુદી નદીઓના પાણી ઘેડ પંથકમાં ભેગું થતું હોય, નદીઓ ઊંડી અને પહોળી ન હોવાના કારણે નદી ઓવરફ્લો થતા નદીના પારા તૂટવાના બનાવો દર વર્ષે બનતા રહે છે, જેથી ખેડૂતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. હાલના વર્ષે પણ બામણસા ગામે ઓજત નદીનો પારો તૂટતા અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે. જે બાબતે ખેડૂતોની એવી માંગ છે કે નદી ઊંડી અને પહોળી કરવામાં આવે, તો દર વર્ષને ખેડૂતો માંગ કરે છે, છતાં સરકાર દ્વારા ઘેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવું કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેશોદ તાલુકાના બામણસા ઘેડ ગામે દર વર્ષે એકાદ બે જગ્યાએ નદીના પારા તૂટવાનો બનાવ બનતા રહે છે. હાલના વર્ષે બામણસા ગામે ઓજત નદીનો પારો તૂટતા અનેક ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે, સાથે ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક ગામોના રસ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નદીનાના ચેકડેમો સલકાયા છે. અસંખ્ય રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલના વર્ષે મોસમનો 40 ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય અને હાલમાં પણ મેઘ સવારી અથાવત હોય ત્યારે ઘેડ પંથકમાં હજુ પણ વધુ પાણી આવવાની પૂરી શક્યતા હોય, જેથી ઘેડ પંથકના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં ઘેડ પંથકમાં દર વર્ષે નદીઓના પારા તૂટવાના બનાવો બને છે. દર વર્ષે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે ઘેડ પંથકનો પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.